जीपीएससी परीक्षा में सफलता मेळवनार सबिहाबानु सैयदनु समाजना अग्रणीओ द्वारा सम्मान करायु। कटला शहरनी काजी सोसायटीनी मुस्लिम परिणीत युवती सबिहा बानु सैयद वतन जुहापुरा अमदावाद अने रिक्षा ड्राइवरनी पुत्री जेओ जीपीएससी गुजरात पब्लिक सर्विस कमिशन में उत्तीर्ण थई सफलता मेळवी प्राइवेट सेक्रेटरी अंग्रेजी स्टेनोग्राफर ग्रेड वन एटले के क्लास टू अधिकारी बनी समग्र मुस्लिम समाज गौरव वधार्युं। जेमणे लिखित परीक्षा 2019 में ओपन इंटरव्यू 2021-2023 में फाइनल रिजल्ट 30-1-2023 रोज गुजरात राज्य में पास जाहिर थे 14 पैकी में चौथु स्थान मेळवेल। जेमने टूंक समय में सचिवालय में पोस्टिंग मळशे। परिणाम जाहिर थता अलग अलग सामाजिक संस्थाओं द्वारा सबिहा बानु सैयद ने अभिनंदन पाठवामां आव्या छे। त्यारे मुस्लिम समाजना अग्रणीओ द्वारा सबिहा बानु सैयदनो सन्मान कार्यक्रम योजायो। कार्यक्रम में माजिदभाई खोकर गुजरात प्रदेश प्रमुख एनसीपी माइनोरिटी मध्य गुजरात मुस्लिम सेवा समाजना प्रमुख करीमभाई मलेक कन्विनर अजगरभाई शेख शकीलभाई संधी इब्राहिमभाई बाड़ी डाकोर नगरपालिका कोऑपरेटर रजाकभाई जीरावाड़ा मेहमदावाद आशिकभाई मलेक एडवोकेट रमेशभाई जोशी शब्बीरभाई मिर्जा सहित मुस्लिम समाजना अग्रणीओ द्वारा सबिहा बानु सैयद ने पुष्पगुच्छ फुलहार करी अभिनंदन अने शुभेच्छाओ पाठवी सन्मान करवामां आव्युं। નામ અને પરિચય જણાવશો? મારું નામ સબિયા બાનુ તનવીર મોહમ્મદ કાઝી છે। મારું પ્રાથમિક એજ્યુકેશન પુલકિત સ્કૂલમાંથી પૂરું કર્યું। ત્યાર પછી મારું ગ્રેજ્યુએશન મેં એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી પૂરું કર્યું। તે પછી મેં એક વર્ષનો ઇંગ્લિશ શોર્ટહેન્ડનો કોર્સ કર્યો અને સાથે ગવર્મેન્ટની એક્ઝામની પ્રિપરેશન ચાલુ કરી। જીપીએસસીની આ ભરતી 2019 આવી, જેની પ્રિલિમ 2019 ડિસેમ્બરમાં યોજાઈ અને મેઇન્સ એક્ઝામ જુલાઈ 2021 આવી ને જાન્યુઆરી 2023 ઇન્ટરવ્યૂ યોજાયો, જેનું પરિણામ 30 જાન્યુઆરી 2023 રોજ આવ્યો, જેમાં મારો ચોથા ક્રમ એમ નંબર આવ્યો છે। આ સફળતા મારા મમ્મી પરવીનબાનુ સૈયદ અને પપ્પા અનવારુલ્લાહ સૈયદની સખત મહેનતના કારણે મળી છે। તેમના સપોર્ટ વગર આ પોસ્ટ પર મારું સિલેક્શન ઇમ્પોસિબલ હતું। મારા લગ્ન ઓક્ટોબર 2022 થયા ને મારા ઇન્ટરવ્યૂનું શેડ્યુલ મારા લગ્ન પછી હતા। મારા હસબન્ડ તનવીર મોહમ્મદ કાઝી, પપ્પા ઇકબાલ હુસેન કાઝી અને મમ્મી સાબિરાબાનુ કાઝીએ મને ખૂબ જ સાથ સહકાર આપ્યો, તે બદલ હું તેમનો જેટલો આભાર માનો એટલો ઓછો છે। તમે સમાજના અન્ય વિદ્યાર્થીને શું સંદેશો આપવા માંગો છો? હું આજની મારી બહેનોને એક જ સંદેશ આપવા માંગુ છું કે ભણતર આજના સમયમાં ખૂબ જ જરૂરી છે। આજના સમયમાં મોબાઈલ અને ટીવી પાછળ ઓછો સમય આપશો તે ચાલશે, પરંતુ ભણતર પાછળ ઓછો સમય આપશે તે નહીં ચાલે, કારણ કે પોતાને એજ્યુકેટ અને સેલ્ફ ડિપેન્ડન્ટ કરવું એ આપણી રિસ્પોન્સિબિલિટી છે।